નમસ્કાર મિત્રો, હું ધર્મેન્દ્ર મોજીદરા સ્વાગત કરું છું તમારું ગુજરાતી ચેસ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી ચેસ ઝોન. આજે આપણે એન્ડગેમ વિશે ચર્ચા કરીશું. એન્ડગેમ એટલે જ્યારે સામેવાળા પાસે ફક્ત રાજા વધે હોય અને તમારી પાસે રાજા અને એની સાથે બીજો કોઈ પીસ જેમ કે ક્વીન અથવા તો રૂપ અથવા તો બે રૂપ વધ્યા હોય, તો અપોનન્ટને તમારે 50 ચાલમાં ચેકમેટ કરવાની હોય છે. જો 50 ચાલમાં તમે ચેકમેટ ના કરી શકો તો ગેમ ડ્રો થઈ જાય છે. તો આપણી જીતેલી ગેમ આખી ડ્રો ના થાય એના માટે આપણે એન્ડગેમ શીખવી ખાસ જરૂરી છે. મિત્રો, ચેસ શીખવાની સ્ટાઇલ શરૂઆતમાં જ એન્ડગેમ શીખવાની હોય છે, એના પછી મિડલ ગેમ ઉપર આપણે ભાર દઈશું અને છેલ્લે આપણે ઓપનિંગ શીખીશું. અને ઓપનિંગના વિડીયો હું અવારનવાર મૂકતો રહું છું. જે લોકો એડવાન્સ પ્લેયર છે, એક્સપર્ટ પ્લેયર છે, તે લોકો અત્યારથી જ મારા આ વિડીયો જોઈને શીખી શકે છે. તો શરૂઆત કરીએ છીએ એન્ડગેમની. મિત્રો, વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરશો, જેથી મને વધારે વધારે વિડીયો બનાવવાની પ્રેરણા મળે. ચાલો પહેલા કયા કયા પીસથી તમારે ચેકમેટ કરતા શીખવાનું છે હું બતાવી દઉં છું. તો સૌથી પહેલા, ક્વીન અને રાજા વધ્યો હોય અને સામેવાળા પાસે ફક્ત કિંગ વધ્યો હોય, તો તમારે 50 ચાલમાં ચેકમેટ કરવાની થિયરી આવડવી જોઈએ. ઘણા લોકો શું કરે છે, જો વજીર એકલો વધ્યો હોય તો સામેવાળાને ફક્ત ચેક આપ્યા કરે છે. તો ક્વીનથી જ્યારે ચેકમેટ કરવાની હોય છે મિત્રો, તો ચેક આપવાના નથી હોતા. એનું કારણ છે, ફક્ત ચેક આપવાથી અપોનન્ટના કિંગને જગ્યા મળે છે અને એ 50 ચાલ પૂરી કરી શકે છે. તો આવી રીતે તમારે ચેકો નથી આપવાના. હવે બે રૂપથી ચેકમેટ. તો બે રૂપથી ચેકમેટ એકદમ આસાન છે, જે હું તમને આના પછી બતાવું છું. અને છેલ્લે આપણે શીખીશું એક રૂપથી ચેકમેટ કેવી રીતે થાય. મિત્રો, તમે કાગળ અને પેન લઈને પહેલા તો નિયમો લખી નાખજો. પહેલા નિયમો ક્વીનથી ચેકમેટના હું લખાવું છું. તો તમારી પાસે જ્યારે એક ક્વીન વધી હોય તો તમે પહેલા 4 નિયમો લખી નાખો. પહેલો નિયમ છે, મેક એલ શેપ બાય ક્વીન, એટલે કે ક્વીનથી એલ ડિસ્ટન્સ બનાવો. બીજો નિયમ છે, ફોલો અથવા તો કોપી મૂવ બાય ક્વીન, એટલે સામેવાળાનો રાજા જ્યાં જ્યાં જાય એની કોપી કરો. ત્રીજો નિયમ છે, સ્ટોપ કોપી વેન કિંગ રીચીસ ટુ ધ કોર્નર, સામેવાળાનો કિંગ જ્યારે ખૂણામાં આવી જાય, કોઈ પણ એક ખૂણામાં, પછી તમારે કોપી સ્ટોપ કરી દેવાની છે. અને ચોથો નિયમ છે, બ્રિંગ યોર કિંગ ફોર સપોર્ટ, એટલે કે સપોર્ટ માટે કિંગને તમારે લાવવાનો છે સામેવાળાના કિંગની બાજુમાં, એની સામે. હવે બે રૂપથી ચેકમેટના નિયમો પણ હું લખાવીશ. પહેલાં આપણે એક ક્વીનથી ચેકમેટ કેવી રીતે થાય સ્ટેપ બાય સ્ટેપ શીખીશું. તો ચાલો શરૂ કરીએ છીએ એક ક્વીનથી ચેકમેટ કરવાની. પોઝિશન આપણે અત્યારે સપોઝ આવી રીતની છે, ધારો કે હવે અહીંયા હું પહેલો નિયમ, મેક એલ બાય ક્વીન, ક્વીનથી એલ એટલે કે ઘોડાના સ્ટેપમાં જ્યાં આવતો હોય ક્વીન ત્યાં મૂકવાનો છે. આપણે વજીરને મૂકીશું D2 ઉપર. એટલે હવે થઈ ગયો, જુઓ મિત્રો, અહીંયા ઘોડાનો સ્ટેપ એટલે કે એલ ડિસ્ટન્સ, નાઇટનો સ્ટેપે ક્વીન મૂકવાની છે. એવું નહીં નાઇટની જેમ ચલાવવાની છે, તમારે નાઇટના સ્ટેપમાં મૂકવાની છે. તો અહીંયા આપણે પહેલો નિયમ ફોલો કરી દીધો છે. હવે બીજો નિયમ, એટલે કે રાજા જ્યાં જાય, ધારો કે સામે જાય છે, તો તમારે સ્ટેન્ડિંગમાં એક સ્ટેપ ચલાવવાનું છે. જો આ રાજા ક્રોસમાં નીચે એક સ્ટેપ ચાલે છે તો તમારે એલ ડિસ્ટન્સ કન્ટિન્યુ કરવાનો છે. ધારો કે જો રાજા ઉપરની સાઈડ એક સ્ટેપ ક્રોસમાં ચાલે છે તો તમારે ક્વીનથી ક્રોસમાં એક સ્ટેપ ચલાવવાનું છે. અપોનન્ટ જેમ જેમ એનો કિંગ ચલાવે છે એમ તમારે ચલાવતા રહેવાનું છે. એનાથી શું થશે, એના સ્ક્વેર કંટ્રોલ થતા જશે અને આ રાજા ધીમે ધીમે એક ખૂણામાં જતો રહેશે. હવે આપણે જો આ રાજા ઉપર જાય છે તો તમારે ઉપર એક સ્ટેપ જવાનું છે. કિંગ G5 ઉપર આવે તો તમારે કિંગ ક્વીન F3 ઉપર લાવવાની છે. આ ખાસ ધ્યાન રાખજો અને બરોબર ધારીને જોજો કે કેવી રીતે હું એને ફોલો કરું છું. એનો કિંગ જો સ્ટેન્ડિંગમાં એક સ્ટેપ ચાલે છે તો હું પણ ક્વીન સ્ટેન્ડિંગમાં એક સ્ટેપ ચલાવું છું. એનો કિંગ જો અહીં આવે તો આપણે ફોલો નથી કરવાનું, અહીંયા તમારે એલર્ટ રહેવાનું છે. કારણ કે અત્યારે કિંગ અહીં આવી જ નથી શકતો, ચેક આવે છે એટેકિંગ સ્ક્વેરમાં, ક્યારેય કિંગ આવી ના શકે. આવી સંજોગોમાં તમારે શું કરવાનું છે, આર્બિટરને બોલાવીને ઇલીગલ મૂવ લખાવી દેવાની છે. તો ચાલો અહીં તમારે એલર્ટ પણ રહેવાનું છે અને સામેવાળો જો આવી ઇલીગલ કરે તો એને કહેવાનું છે કે ભાઈ આ ઇલીગલ છે, તું કિંગ સારી જગ્યાએ મૂક ચાલ. એટલે હવે એ કિંગ પાછો લેશે અને એને મૂવ પાછી આપવાની છે, એટલે એ સલામત જગ્યાએ કિંગ ચલાવશે. હવે એણે નીચે ડાયોગ્નલમાં સ્ટેપ ચલાવ્યો, આપણે ક્વીન પણ ડાયોગ્નલમાં સ્ટેપ નીચે લાવીશું. હવે જો કિંગ 4 એક જ જગ્યા છે,
આપણે પણ ક્વિન આગળ લઈશું. અને હવે અહીંયા ત્રીજો નિયમ યાદ રાખવાનો છે કે સ્ટોપ કોફી વેન કિંગ રીચીસ ટુ ધ કોર્નર. સામેવાળાનો રાજા જો ખૂણામાં આવી જાય ત્યારે કોફી સ્ટોપ કરી દેવાની છે, કારણ કે હવે જો હું કોફી કરવા જઈશ તો શું થશે મિત્ર, સ્ટેલમેટ. કેમ કે કિંગને જગ્યા નથી ક્યાંય અને ચેક પણ નથી. સ્ટેલમેટ વિશે આપણે પહેલા સમજી જ લીધું છે એટલે તમને લોકોને આઈડિયા આવી જશે. તો ખાસ ધ્યાન રાખો, અહીં તમારે કોફી સ્ટોપ કરી દેવાની છે. જો સ્ટેલમેટ થશે તો ગેમ ડ્રો થઈ જશે. હવે આપણે ચોથો નિયમ ફોલો કરીશું કે કિંગને બ્રિંગ યોર કિંગ યોર ફોર સપોર્ટ. એટલે સપોર્ટ માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે અપોનન્ટનો રાજા જો H8 ઉપર હોય તો તમારો કિંગ F6 ઉપર લાવવાનો છે. અપોનન્ટનો રાજા જો C8 ઉપર હોય તો તમારો કિંગ C6 ઉપર લાવવાનો છે. એનો રાજા જો A1 ઉપર હોય તો તમારો કિંગ C3 ઉપર આવવો જોઈએ. આ ચાર ખૂણા યાદ રાખવાના છે તમારા પોતાના કિંગ માટે ક્યાં સુધી લાવવાનો છે. એને આપણે બે સ્ટેપ ચાલવા માટે રાખીશું. આ બે જગ્યા છે એના માટે ચાલવાની, જેથી કરીને સ્ટેલમેટ ના થાય. આ બે સ્ટેપમાં એ ચાલ્યા કરશે ત્યાં સુધી આપણો કિંગ નજીક આવી જશે. હવે ચાલો કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ. કિંગ F2, કિંગ H7, કિંગ F3, કિંગ H8, કિંગ F4, કિંગ H7, કિંગ F5, કિંગ H8, કિંગ F6, કિંગ H7. હવે જો સપોર્ટ આવી ગયો છે આ સ્ક્વેરમાં કિંગનો, એટલે હવે આપણે અહીંયાથી ક્વિનથી ચેકમેટ કરી દઈશું. જોઈ લો અહીં કિંગને કોઈ પણ જગ્યા નથી જવાની, ચેક છે અને કિંગ અને મારી પણ નથી શકતો, કારણ કે કિંગનો સપોર્ટ છે અને આજુબાજુ ક્યાંય જતો નથી. વચ્ચે કોઈ પીસ આવી ના શકે કારણ કે ક્લોઝ ચેક છે. તો આવી રીતે થાય છે ચેકમેટ. જો તમે સપોર્ટ કેમ લાવો છો, સપોર્ટ ના લાવો અને આ પોઝિશનમાં ડાયરેક્ટ તમે ક્વિનથી આમ ચેક આપી દો તો ઓપોનન્ટ તમારી ક્વિનને મારી શકે છે, એટલે પછી ગેમ ડ્રો થઈ જાય. ચાલો સમજી ગયા મિત્રો. હવે આપણે શીખીશું બે રૂખથી કેવી રીતે ચેકમેટ કરવી. તો બે રૂખથી ચેકમેટ કરવાના પહેલા નિયમો લખી નાખો. કોર્નર ધ રૂક્સ, એટલે બંને રૂખ બંને કોર્નરમાં પહેલા લેવાના છે. બીજો નિયમ લખો, કટ ઓફ ધ કિંગ, એટલે એક રૂખથી કિંગને લાઈન કટ કરવાની છે. કેવી રીતે કરવાની હું આગળ બતાવું છું ત્યાં સુધી. ત્રીજો નિયમ લખો, ગીવ ચેક ફ્રોમ સાઈડ 1x1, એટલે કે સાઈડમાંથી એક પછી એક ચેક આપવાનો છે. અને ચોથો નિયમ, મેક ફ્રેન્ડશીપ ઓર સપોર્ટ, મેક ફ્રેન્ડશીપ ઓર સપોર્ટ વેન યુ કાન્ટ ગેટ ચેક. તમે કોઈ ચેક ના જોઈ શકો ત્યારે તમારે શું કરવાનું છે, ફ્રેન્ડશીપ કરવાની છે અથવા તો સપોર્ટ આપવાનો છે. તો કેવી રીતે સ્ટેપ થાય છે હું બતાવું છું. ચાલો હવે ફરીથી આપણે પોઝિશન ગોઠવીશું, બંનેના કિંગ સામે મૂકીએ છીએ શરૂઆતમાં. આ ફોર એક્ઝામ્પલ છે, ગેમ રમતા આવી પોઝિશન નથી હોતી, દર વખતે અલગ અલગ હોય છે. પરંતુ તમારે કોમન સેન્સ કરી અને રૂકને કોર્નરમાં લેવાના છે અને ગમે ત્યાંથી તમે ચેકમેટ કરી શકો છો. ચાલો તો શરૂ કરીએ. પહેલો રૂલ છે મેક કોર્નર, રૂક બંને રૂક તમારા કોર્નરમાં લાવવાના છે પહેલાની. હવે એનો ટર્ન આવશે, કિંગ અહીંયા ચાલશે. હવે આપણે બીજો રૂક પણ કોર્નરમાં લઈ આવીશું. આવી રીતે આપણે બંને રૂલ, પહેલો રૂલ ફોલો કર્યો, બંને રૂક કોર્નરમાં આવી ગયા. હવે આપણે બીજો રૂલ ફોલો કરીશું. ધારો કે કિંગ અહીંયા આવે છે તો કટ ઓફ ધ કિંગ, એટલે તમારે કોઈ પણ એક રૂપથી સામેવાળાના કિંગની લાઈન કટ કરી દેવાની છે, જેથી કરીને આ આખી લાઈનમાં અપોનન્ટનો કિંગ આવી ના શકે. પછી એ કિંગ ચાલે એટલે હવે ત્રીજો રૂલ છે ગીવ ચેક ફ્રોમ સાઈડ, એટલે હવે જે રૂપથી લાઈન કટ કરી છે એ રૂપથી ચેક નથી આપવાનો, તમારે બીજા રૂપનો યુઝ કરવાનો છે. યાદ રાખજો, ચેક આપતી વખતે લાઈન કટ કરેલો રૂપ યુઝ નથી કરવાનો. આપણે આ રૂપથી ચેક આપીશું. હવે એને ક્યાં જવું પડશે મિત્રો, અહીં તો જઈ નહીં શકતો કારણ કે રૂકે કંટ્રોલ કર્યો છે, તો એને લાઈન છોડીને નીચે જવું પડશે, અહીં અથવા તો અહીં. હવે આપણે આ રૂપથી જો લાઈન કટ થઈ ગઈ છે તો હવે કયા રૂપથી ચેક આપીશું, આ રૂપથી H4 થી. હવે મિત્રો કિંગ જશે B5 ઉપર. હવે અહીંયા તમારે શું કરવાનું છે, આ રૂપથી ચેક આપી શકાય છે, નથી આપી શકતો કારણ કે કિંગ એને મારી શકે છે. તો અહીં તમારે ત્રીજો રૂલ ફોલો કરવાનો છે, ચોથો રૂલ કે મેક ફ્રેન્ડશીપ ઓર સપોર્ટ, એટલે કે ફ્રેન્ડશીપ એટલે બંને રૂપને એકબીજાના સપોર્ટમાં મૂકવાના છે. તો આવી રીતે સપોર્ટમાં આવશે એટલે કિંગ એને મારી શકશે નહીં, કારણ કે ઇલીગલ મૂવ થાય છે, રૂકનો સપોર્ટ છે. હવે એને કિંગને દૂર જવું પડશે. દૂર જશે એટલે કોઈ પણ એક રૂપથી તમે ચેક આપો, એ નીચે ઉતરે, પછી જુઓ કે તમે ચેક આપી શકો છો કે નહીં. જો આપી શકતા હોય તો ફરી બીજા રૂપથી ચેક આપો. હવે આ નીચે ઉતરે એટલે તમે
પાછા બીજા રૂપથી ચેક આપો. આ લાઈન કટ છે, આ રૂપને ચેક એટલે નીચે જવું પડે અને હવે છેલ્લે થઈ જશે રૂપ એ એક થી ચેકમેટ. એકદમ આસાન રીત છે, બંને રૂપને બે કોર્નરમાં લેવાના છે અને સાઈડમાંથી વન બાય વન ચેક આપવાનો છે અને જ્યારે ચેક ના મળે ત્યારે તમારે ફ્રેન્ડશીપ કરવાની છે, આટલું ધ્યાન રાખવાનું છે. તો હવે આપણે એક રૂપથી ચેકમેટ કરવાની રીત શીખીશું. બહુ ડિફિકલ્ટ છે પણ એના સ્ટેપ ફોલો કરશો, તમે રૂલ્સ ફોલો કરશો તો આસાનીથી કરી શકશો. હવે એના રૂલ લખી લો એક રૂપથી કેવી રીતે ચેકમેટ કરવી. તો પહેલો રૂલ છે મેક કોર્નર, કોર્નર ધ રૂપ. તમે પહેલો રૂલ લખી શકો છો કે કોર્નર ધ રૂપ, એ પણ આપણે સાથે સાથે જોઈએ છીએ, આ કોર્નરમાં કરી લીધો. હવે તમારે બીજો રૂલ લખવાનો છે કટ ઓફ ધ કિંગ, રૂલ નંબર ટુ કટ ઓફ ધ કિંગ. એમાં તમારે રૂપથી બંને કિંગની વચ્ચેની લાઈન કટ કરવાની છે, જે આ લાઈન છે સેકન્ડ લાઈન એ આપણે કટ કરી દીધી એક રૂપથી. ત્રીજો નિયમ છે જ્યારે આપણે આ પોઝિશન છે કિંગ એફ થ્રી ઉપર આવ્યો, હવે તમારે કિંગ સામે નથી લાવવા, તમારો કિંગ થી તમારે એલ બનાવવાનો છે. હવે અપોનન્ટ જ્યારે એલ બનાવે ત્યારે એક વેઇટિંગ મૂવ નો નિયમ આવે છે, તમારે અહીં લખવાનું છે વેઇટિંગ મૂવ વેન અપોનન્ટ મેક્સ ધ એલ શેપ. એટલે કે સામેવાળો જ્યારે એલ બનાવે ત્યારે તમારે એક રૂપનું એક જ સ્ટેપ ચલાવવાનું છે વેઇટિંગ મૂવ. હવે અહીં શું થશે, એ કિંગની સામે આવશે ત્યારે નિયમ નંબર ચાર કે ચેક આપવાનો સાઈડમાંથી, ગીવ ચેક ફ્રોમ સાઈડ વેન કિંગ અપોઝ ટુ કિંગ. કિંગની સામે જ કિંગ હોય ઊભી સ્ટેન્ડિંગમાં તો તમારે સાઈડમાંથી ચેક આપવાનો છે, કારણ કે જ્યારે કિંગ બંને સામસામે હોય ત્યારે આ બંને ત્રણે ત્રણ સ્ક્વેર કંટ્રોલમાં હોય છે, એટલે કિંગને લાઈન છોડવી પડે છે, એટલે કિંગ નીચે જશે. હવે તમારે રૂલ નંબર પાંચ મેક એલ બાય કિંગ, આમાં કિંગથી એલ બનાવવાનો છે. એટલે અહીં આપણે કિંગ ડી ટુ પર મૂકીશું તો નાઇટના ડિસ્ટન્સે કિંગ આવી જશે. હવે મિત્ર, જો કિંગ ડી ફોર આવે તો સામસામે આવ્યો તો તમે અહીંથી ચેક આપી શકશો, અને કિંગ ડી ફોર ની જગ્યાએ એફ ફોર જશે તો તમારે કિંગને ફોલો કરીને એલ બનાવતા જવાનું છે. જ્યાં સુધી તમારી સામે કિંગ ના આવે ત્યાં સુધી તમારે એલ બનાવવાનું છે. હવે એને છેલ્લે સામે આવવું જ પડશે કારણ કે આગળ જવાની જગ્યા નથી. સામે આવે તો તમારે શું કરવાનું છે, ચેક આપવાનો છે, રાઈટ. હવે જો સામે ના આવે, અને ઘણા લોકો એમ કે સર એ તો નીચે ઉતરી જાય છે, તો એનું પણ સોલ્યુશન છે, નીચે ઉતરે તો આ રૂપથી તમારે લાઈન કટ કરી દેવાની છે. એટલે આ કંટ્રોલ થઈ ગયો. પછી ફરીથી આપણે સ્ટેપ ચાલુ કરીશું, જેમ કે કિંગ અહીંયા આવે છે તો તમે કિંગથી એલ બનાવો. હવે શું કરીશું, એ જો અહીં આવે છે તો ફોલો કરો, અને ધારો કે એ નીચે જતો રહે તો તમને યાદ છે કે હવે તમારે લાઈન કટ કરતા જવાનું છે. જ્યારે બી નીચે ઉતરે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે લાઈન કટ કરવાની છે, પણ એ દૂર જતો જાય તો તમારે એલ ફોલો કરવાનું છે. હવે મિત્ર, એલ ફોલો નહીં થાય કારણ કે કિંગ અત્યારે સી ફાઈવ પર તમારા બી ફોર ના રૂપને મારી રહ્યો છે. તમે અત્યારે એલ બનાવશો તો કિંગથી રૂપ મરી જશે. અત્યારે તમારે શું કરવાનું છે, રૂકની લાઈન છોડવાની નથી પણ એ જ લાઈનમાં અપોઝિટ સાઈડ દૂર લઈ આવવાનો છે, જેથી કરીને કિંગ એના પર જલ્દી એટેક કરી શકે નહીં. હવે ધારો કે એણે ડી ફાઈવ પર મૂકી અને એણે એલ શેપ બનાવ્યો છે, સામેવાળો જ્યારે પણ એલ બનાવે ત્યારે ધ્યાન રાખવાનું છે વેઇટિંગ મૂવ, એટલે રૂકનું એક સ્ટેપનું વેઇટિંગ મૂવ. અને જો સામે આવે તો સાઈડમાંથી ચેક આપવાનો અને એને નીચે ઉતારવાનો, અને પછી તમારે એલ શેપ બનાવવાનો છે. ધારો કે તમારા રૂક ઉપર એટેક કરે તો રૂકને લઈને પાછા અપોઝિટ સાઈડ દૂર જતા રહો. હવે એ આ બાજુ જાય તો અત્યારે એલ નથી બનતો, અહીંથી બને છે, પણ રૂકની લાઈનમાં ક્યારેય કિંગ લાવવાનો નથી. ધ્યાન રાખજો, તમારો કિંગ તમારા રૂકની લાઈનમાં ક્યારેય નથી લાવવાનો, તમે કિંગથી ફોલો કરો. હવે જો એ સાઈડમાં જાય છે તો આપણે એને એલ સામેથી ફોલો કરવાનો છે. ધ્યાન રાખજો, રૂકની લાઈનમાં ક્યારેય કિંગ નથી લાવવાનો, નહીં તો એ ભાગી જશે. કારણ કે હું અહીંયાથી એલ બનાવીશ ને તો એ પાછો લાઈન પકડી લેશે ને બીજી જગ્યાએ જતો રહેશે. એટલે આપણે અહીંથી એલ બનાવવાનો જ નથી, અત્યારે આપણે ફોલો કરવાનો છે. હવે એ જી સિક્સ ઉપર આવે તો એણે એલ બનાવ્યો તો આપણે વેઇટિંગ મૂવ કરી દઈશું, અને એ જ્યારે સામે આવશે તો સાઈડમાંથી ચેક આપીશું. હવે આવી રીતે જો એની પાસે ફક્ત બે લાઈન છે જેમાં એ ચાલી શકવાનો છે, આપણે ધીમે ધીમે કંટ્રોલ કરી અને લાસ્ટ બોર્ડ ઉપર લાવીએ છીએ. હવે આપણે એલ બનાવીશું અને અહીંયા જો સામે આવશે તો ચેક આપીશું, સાઈડમાં જશે તો એલ ફોલો કરીશું, ફરી સાઈડમાં જશે તો એલ ફોલો કરીશું, અને હવે એને સામે આવવું જ પડશે અને લાસ્ટમાં આપણે ચેક આપીશું.
તો છેલ્લે જતો રહેશે અને એની પાસે એક જ લાઇન વધી છે જેથી આપણે જલ્દી ચેકમેટ કરી શકીશું। અહીંયા L બનાવવાનું છે, જો સામે આવે તો આ થઈ ગઈ ચેકમેટ, અને સામે ના આવે અને સાઈડમાં જાય તો આપણે રીત પ્રમાણે એને ફોલો કરતા જવાનું છે। જ્યારે પણ સામે આવે ત્યારે ચેક આપીશું, અને અહીંયા આવી રીતે ચેકમેટ થાય છે ગ્રુપ B8। તો મિત્રો સમજી ગયા, આ થિયરી તમારે બહુ જ પ્રેક્ટિસ કરવી પડશે, થોડી ડિફિકલ્ટ છે। તો આપણે એક રૂપથી ચેકમેટ, બે રૂપથી ચેકમેટ અને ક્વિનથી ચેકમેટ આજે શીખી ગયા છીએ। પછી આપણે મારા આગળના વિડીયોમાં બીજું કંઈક નવું શીખીશું, સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું, જેથી કરીને તમને પરફેક્ટ ચેસ રમતા આવડી જાય। મિત્રો વિડીયો ગમે તો લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરશો, જેથી કરીને મને બહુ જ બધા વિડીયો બનાવવાની પ્રેરણા મળે। નમસ્કાર, થેન્ક યુ, જય હિન્દ, જય ગુજરાત।